नमस्कार, हूँ भरत साधु। आप निहाळी रह्या छो रामदळ। रामदळ श्री रामानंदी साधु समाज गृहस्थ परंपराने तेनी मूळ परंपराओनी साथे जोड़ी रही छे, एक जनजागृति लावी रही छे। द्वारा गोत्र, ऋषि गोत्र, द्वारापीठ, द्वाराचार्यो अने तेमनी पूजा पद्धति उपासना उपर प्रकाश पाड़ी रही हुए त्यारे आजे आपणे वात करीशुं। ગુજરાતમાં રામાનંદી ઓળખ ધરાવતા એ તમામ, એ ભલે નિંબાર્ક સંપ્રદાયથી હોય, વિષ્ણુ સ્વામી સંપ્રદાયથી હોય, માધવાચાર્ય સંપ્રદાયથી હોય કે રામાનંદ રામાવત સંપ્રદાયથી હોય, તેમને તેની મૂળ ઓળખ સાથે જોડવાનો અમારો આ પ્રયાસ છે। આજે આપણે વાત કરીશું વિષ્ણુ સ્વામી સંપ્રદાયના બે દ્વારાઓમાં, એટલે કે ગોકળાનંદી અને વિઠલાનંદી। આજે આપણે વાત કરીશું ગોકળાનંદી દ્વારાની। ગોકળાનંદાચાર્ય થી ઉદ્ભવેલું આ ગોકળાનંદી દ્વારા ગોત્ર અને ગુજરાતમાં પોતાની સંપ્રદાયની ઓળખથી વિષ્ણુ સ્વામી, વસંત સ્વામી કે વચન સ્વામી લખાવતા એ તમામ ગ્રસ્ત પરંપરાના સાધુઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયથી છે। આવો જાણીએ વિષ્ણુ સ્વામી સંપ્રદાય અને તેમનું આ દ્વારા ગોત્ર। રામદળ ચેનલ એક અદ્ભુત પ્રયાસ કરી રહ્યું છે ગુજરાતમાં વસતા તમામ રામાનંદીઓને તેમની મૂળ ઓળખ સાથે, મૂળ પરંપરાઓની સાથે જોડવાનો અદ્ભુત પ્રયાસ કરી રહ્યું છે। અમારો હેતુ છે કે જનજાગૃતિ આવે, નવી પેઢી જાગૃત થાય, પોતે કોણ છે એનું સ્વાભિમાન જાગૃત થાય અને તેની પરંપરાઓને જાણે, તેના દ્વારા ગોત્રને સમજે, તેના દ્વારા ચારિયોને ઓળખે, તેમના ઋષિ ગોત્રનો ખ્યાલ આવે, તેની પૂજા પદ્ધતિ ઉપાસનાનો ખ્યાલ આવે, એ માટે થઈને અમે આ એક ચળવળ ચલાવી રહ્યા છીએ। નિત્ય એક દ્વારા ગોત્ર ઉપર અમે વર્ક કરી રહ્યા છીએ। ગુજરાતમાં વસતા તમામે તમામ 52 દ્વારાના આ સાધુઓ, ગ્રહસ્થ પરંપરાના સાધુઓ રામાનંદી લખાવી રહ્યા છે, પણ મૂળત એ ચાર સંપ્રદાયમાંથી આવેલા છે, જેમાં રામાનંદ સંપ્રદાયના 36 દ્વારાઓ, નિંબાર્ક સંપ્રદાયના 12 દ્વારાઓ, વિષ્ણુ સ્વામીથી 2 દ્વારાઓ અને મધ્વાચાર્યથી 2 દ્વારાઓ છે। રામાનંદ સંપ્રદાયના ગ્રહસ્થ પરંપરાના સાધુઓ પોતાની દ્વારા ઓળખથી ઓળખાય છે, ત્યારે નિંબાર્ક, વિષ્ણુ સ્વામી અને મધ્વાચાર્ય સંપ્રદાયના એ ગ્રહસ્થ પરંપરાના સાધુઓ પોતાના સંપ્રદાયની ઓળખ લગાડે છે। વિષ્ણુ સ્વામી સંપ્રદાયના ગ્રહસ્થ પરંપરાના સાધુઓ વિષ્ણુ સ્વામી લખાવે છે। ઘણા એવા આપણા પૂર્વજો અભણ હોય, તેઓ શબ્દભ્રષ્ટ થયો હોય, તો ઘણા વસંત સ્વામી કે વચન સ્વામી લખાવે છે, પણ આ તમામ ગ્રહસ્થ પરંપરાના સાધુઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાંથી આવે છે। વિષ્ણુ સ્વામી સંપ્રદાયના 2 દ્વારાઓ છે, જેમાં વિઠલાનંદી અને ગોકળાનંદી। આપણે વાત કરીશું ગોકળાનંદી દ્વારાની। ગોકળાનંદ એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના એક દ્વારાચાર્યજી છે, એ દ્વારાથી ઉદ્ભવેલા તમામ ગોકળાનંદી કહેવામાં આવે છે। દીક્ષાનામ ગોકળાચાર્યજી મહારાજ, સંપ્રદાય ગુરુજીનું નામ જગદગુરુ શ્રી વિઠલાચાર્યજી મહારાજ છે અને એમના ગુરુજનોના નામ શ્રી નારાયણજી ઉપાધ્યાય છે, પિતા વિઠલાચાર્યજી છે, માતા રૂકમણીદેવીજી છે અને વર્ણ બ્રાહ્મણ છે, જાતિ વૈષ્ણવ બ્રાહ્મણ છે, ગોત્ર ભારદ્વાજ છે, પ્રવર ભારદ્વાજ છે, વેદ શુકલ વેદ છે, વેદ શાખા માધ્યદિની છે, ઉપવેદ ધનુર્વેદ છે, સૌસૂત્ર કાત્યાયની છે, ધર્મસૂત્ર વિષ્ણુ સ્વામી છે, શિખા દક્ષિણ છે, પાદ અને દેવતા વિષ્ણુ છે, ઈષ્ટ શ્રી બાલકૃષ્ણ ગોકળનાથજી નિધિ સ્વરૂપ છે, આવિર્ભાવ માર્ક્સિસ્ટ શુકલ સપ્તમી વિક્રમસવત 1608માં તેમનો જન્મ થયો હતો અને સંપ્રદાયિક દીક્ષા તિથિ વિક્રમ સંવત 1615માં છે। માધક કૃષ્ણ નવમી વિક્રમ સંવત 1697 અસ્તિત્વકાલ છે। વિક્રમ સંવત 1697 આયુ 89 વર્ષને આયુ જી અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયને જનસંઘ સુધી પહોંચાડ્યો છે। દ્વારાપીઠેની ગોકુળું પુર જતીપુરામાં આવેલી છે ઉત્તર પ્રદેશમાં। અન્ય સ્થાનોમાં નક્ષોરા આદિ ગ્રંથ રચનાએ 84 વૈષ્ણવો કી વાર્તા અને 52 વૈષ્ણવો કી વાર્તા સહિત 25 ગ્રંથ છે। શિષ્ય પરંપરામાં જગત ગુરુ વલ્ભાચાર્યજી, વિઠલાચાર્યજી અને ગોકળાચાર્યજી છે। જગતગુરુ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના ગ્રહસ્થ પરંપરામાંથી આવેલા આ બંને દ્વારાઓ ગોકળાનંદી અને વિઠલાનંદીના ગ્રહસ્થ પરંપરાના સાધુઓ ભારત વર્ષ તેમજ ગુજરાત વર્ષમાં વસવાટ કરે છે। ગુજરાતમાં પોતે રામાનંદી ઓળખથી ઓળખાય છે,
અને આમ જોઈએ તો એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયથી છે, એમના બે દ્વારાઓ છે ગોકળાનંદી અને વિઠલાનંદી. ગુજરાતના ગામડે ગામડે આજે પણ શ્રી રાધાકૃષ્ણ મંદિરો કે શ્રી રામજી મંદિરોના માધ્યમથી જગતને સત્ય સનાતન ધર્મની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, સનાતન ધર્મની મુખ્ય ધારા સાથે જગતને જોડી રહ્યા છે. ફરી મળીશું એક નવા દ્વારા ગોત્ર સાથે. રામદળ એક ચળવળ ચલાવી રહ્યું છે, રામાનંદીય સાધુને રામાનંદીય પરંપરાને મુખ્ય ઓળખ સાથે પોતાના મુખ્ય પૂજા અર્ચન તેમજ ગોત્ર ઋષિ ગોત્ર દ્વારાપીઠ અને ગાદીઓની ઓળખ કરાવી રહી હોય. રામદળ ચેનલ રામાનંદી સાધુ સમાજનો બુલંદ આવાજ બની રહી હોય ત્યારે રામાનંદીય સાધુ યુવાઓને બુજુર્ગોને તમામને અપીલ, આ ચેનલ વધુમાં વધુ જોવાય, વધુમાં વધુ ઘર સુધી પહોંચે એ માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.